વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના વિડિયોમાં આપણે પાઇ ચાર્ટ વર્તુળ આલેખ વિશે શીખ્યા, આજે નવું શીખીએ, બરાબર? ચાલો આજે આપણે જોઈએ નીચે આપેલા 5 માસના તાપમાનના ચાર્ટ પરથી પ્રશ્નના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ રીતનો એક ચાર્ટ આપવામાં આવશે. હવે અહીંયા સાનો માનતા સાનો ચાર્ટ છે, તાપમાનનો ચાર્ટ છે. તો માર્ચ મહિનામાં તાપમાન 20 સેલ્સિયસ છે, એપ્રિલ મહિનામાં તાપમાન 30 સેલ્સિયસ છે, મે મહિનામાં તાપમાન 35 સેલ્સિયસ છે, જૂન મહિનામાં તાપમાન 45 સેલ્સિયસ છે અને ડિસેમ્બર મહિનાનું તાપમાન 10 સેલ્સિયસ છે. કેમ ડિસેમ્બર મહિનામાં 10 સેલ્સિયસ હોય? કેમ કે ડિસેમ્બર મહિનો એ માં શિયાળો હોય અને શિયાળામાં ઠંડીનું વાતાવરણ વધારે હોય, ગરમી ઓછી હોય, બરાબર? ચાલો હવે આ ચાર્ટ અને તાપમાનના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ. પહેલો પ્રશ્ન છે, સૌથી વધુ તાપમાન કેટલું છે? તો શોધી કાઢો આ ચાર્ટમાં કયા કેટલું છે સૌથી વધારે તાપમાન. તો 20, 30, 35, 45 કે 10? તો સૌથી વધારે તાપમાન કેટલું છે? 45 સેલ્સિયસ. કયા માસમાં છે? તો કે જૂન માસમાં છે. બીજો સવાલ જો, સૌથી ઓછું તાપમાન કેટલું છે? તો સૌથી ઓછું તાપમાન ક્યાં છે? તો કે ડિસેમ્બર. કેટલું છે તે જોઈ લઈએ આપણે, કેટલું છે? તો કે 10 સેલ્સિયસ. અને તે કયા મહિનામાં છે? તો કે ડિસેમ્બર. ચાલો ત્રીજો સવાલ જો, મે મહિનામાં તાપમાન કેટલું છે? તો માર્ચ, એપ્રિલ, મે, જૂન, ડિસેમ્બર, તો આ છે મે મહિનો. તો મે મહિનામાં તાપમાન કેટલું આપેલું છે? 35 સેલ્સિયસ. કેટલું આપ્યું છે? 35 સેલ્સિયસ. ચાલો ચોથો જો, 30 સેલ્સિયસ તાપમાન કયા માસમાં છે? તો જુઓ ચાર્ટમાં 30 સેલ્સિયસ તાપમાન ક્યાં છે? તો કે એપ્રિલ માસમાં. સમજ છે? એપ્રિલ માસમાં. હવે પાંચમું જુઓ, એપ્રિલ કરતા મે માસમાં તાપમાન કેટલું વધારે છે? હવે એપ્રિલ મહિનાનું તાપમાન જુઓ 30 સેલ્સિયસ અને મે મહિનાનું તાપમાન જુઓ 35 સેલ્સિયસ. તો કે મે મહિનાનું તાપમાન કેટલું વધારે ગણાશે? તો આપણે જોઈએ મે મહિનાનું તાપમાન છે 35 સેલ્સિયસ અને એપ્રિલ મહિનાનું તાપમાન છે 30 સેલ્સિયસ. તો 35 - 30, તો 35 - 30 કરીશું તો કેટલા આવશે? 5 સેલ્સિયસ. એટલે એપ્રિલ કરતા મે મહિનાનું કે તાપમાન કેટલું વધારે છે? 5 સેલ્સિયસ વધારે છે. આગળ, સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો સૌથી વધારે તાપમાન કેટલું છે? 45 સેલ્સિયસ. અને સૌથી ઓછું તાપમાન કેટલું છે? તો કે 10 સેલ્સિયસ. તો 45 - 10 કરીશું તો કેટલા આવશે? 35 સેલ્સિયસ. એટલે સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો થશે? 35 સેલ્સિયસ જેટલો થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું જોઈએ. શું આપ્યું છે? એક શાળાના વિદ્યાર્થીઓએ પર્યટન માટે પસંદ કરેલા સ્થળની વિગત નીચે મુજબ છે, તેના આધારે આલેખ તૈયાર કરો અને પ્રશ્નના જવાબ આપો. સૌથી પહેલા આપણે શું કરવાનું છે? આલેખ તૈયાર કરો. શું તૈયાર કરવાનો છે? આલેખ તૈયાર કરવાનો છે. તો પહેલા આપણે વિગત જોઈ લઈએ. તો સ્થળ અને બાળકોની સંખ્યા, વોટર પાર્ક જવા માટે તૈયાર વિદ્યાર્થીઓ 47 છે, હિલ સ્ટેશન 38, પ્રાણી સંગ્રહાલય 26, દરિયા કિનારે 42 અને મ્યુઝિયમ 19. આપેલી આ માહિતીના આધારે આપણે શું કરશું? આલેખ તૈયાર કરશું, પછી જ પ્રશ્નના જવાબ આપીશું. ચાલો
સૌથી પહેલા આલેખ તૈયાર કરવા માટે એક ઊભી લાઈન અને એક આડી લાઈન, એટલે કે નીચેની જે આડી લાઈન છે ત્યાં આપણે આ રીતે સ્થળના નામ લખી દઈશું અને ઊભી લાઈન ની અંદર બાળકોની સંખ્યા. હવે બાળકોની સંખ્યાના આધારે તમારે આ ચાર ઊભી લાઈન તૈયાર કરવાની છે. જો બાળકોની સંખ્યા 2 4 6 10 15 હોય તો એ પ્રમાણે તમારે અંકો લખવાના. હવે અહીંયા 47 સંખ્યા છે એટલે 50 સુધીની સંખ્યા સમાય એ રીતે આપણે આલેખ દોરવાનો. હવે મેં અહીંયા લીધા છે 5 10 15 20 25 30 35 40 45 બરાબર. હવે 5 પછી અહીંયા 0 થી 5 તો 0 થી 5 ની વચ્ચે 4 કાપા આવે 1 2 3 અને 4 અને આ 5 નો કાપો આપેલો છે 6 7 8 9 અને આ 10 નો કાપો આપ્યો છે 11 12 13 14 અને આ 15 16 17 18 19 અને આ 20 21 22 23 24 અને આ 25 26 27 28 29 અને આ 30 31 32 33 34 અને આ 35 36 37 38 39 અને આ 40 41 42 43 44 અને આ 45. મેં 45 સુધી કર્યું છે પણ આપણી સંખ્યા લાસ્ટ મોટી સંખ્યા કઈ છે તો કે 47 તો 46 અને 47. હવે જોવાનું કે કોની સંખ્યા કેટલી છે. સૌથી પહેલા વોટર પાર્ક, તો વોટર પાર્ક જનારની સંખ્યા સૌથી વધારે છે 47. તો 47 ક્યાં છે? 45 46 અને 47. તો 47 છે એટલે આપણે આ રીતે અહીંયા ગાડી આલેખ કરીશું. થઈ ગયું. એની અંદર ડિઝાઇન કરવી હોય તો તમે તમારા હિસાબે ડિઝાઇન કરી શકો છો. તમને જે ડિઝાઇન કરવી હોય એવી ડિઝાઇન તમે કરી શકો છો. હવે બીજું જુઓ, હિલ સ્ટેશન. હિલ સ્ટેશન બાળકોની સંખ્યા 38. હવે અહીંયા આપણને 35 આપ્યા છે, 36 37 અને 38 એટલે આટલે. તો હિલ સ્ટેશન જનાર બાળકોની સંખ્યા 38. ઓકે, તમે તમારા હિસાબે ડિઝાઇન કરી શકો છો. પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયમાં જનાર બાળકોની સંખ્યા કેટલી છે? 26. તો જુઓ અહીંયા 25 છે, 25 ની ઉપર આપણે એક કાપો દર્શાવ્યો છે 26 નો એટલે અહીંયા તો આ 26. હવે જુઓ દરિયા કિનારે. દરિયા કિનારે કેટલા છે? 42. તો જુઓ અહીંયા 40 41 અને 42 એટલે 42. હવે મ્યુઝિયમ. મ્યુઝિયમમાં કેટલા છે? 19. હવે અહીંયા જુઓ 15 16 17 18 અને 19 તો આ થઈ ગયા 19. હવે મેં અહીંયા લાઈન દોરી છે શા માટે? કારણ કે આ લાઈન સીધી રહે એના માટે. તમે તમારી ફૂટપટ્ટી મૂકીને પણ આ રીતે આલેખ ચાર્ટ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું કીધું હતું? સૌથી પહેલા આલેખ તૈયાર કરો તો આ રીતે આપણો આલેખ તૈયાર થશે. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, કયું સ્થળ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? તો જુઓ જેની સંખ્યા, જેમાં બાળકોની સંખ્યા વધારે એ સ્થળ બાળકોને વધારે પસંદ. તો જુઓ અહીંયા ગાડી 47 સૌથી વધારે છે એટલે કયું સ્થળ દરેક બાળકોને સૌથી વધારે પસંદ છે? તો કે વોટર પાર્ક. બીજું, હિલ સ્ટેશન એ જવાનો કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? જુઓ હિલ સ્ટેશન, તો હિલ સ્ટેશન બાળકોની સંખ્યા કેટલી છે? 38. તો 38 વિદ્યાર્થીઓને
હિલ સ્ટેશન જવાનું પસંદ છે? કયું સ્થળ વિદ્યાર્થીઓને સૌથી ઓછું પસંદ છે? તો બાળકોની સંખ્યા જેમાં સૌથી ઓછી એ સ્થળ વધારે બાળકોને ઓછું પસંદ. તો સૌથી ઓછી સંખ્યા ક્યાં છે? 19, એટલે કે મ્યુઝિયમ. તો મ્યુઝિયમ સૌથી ઓછું વિદ્યાર્થીઓને પસંદ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો અહીંયા તમને બાળકોની સંખ્યા આપેલી જ છે, તો સરવાળો કરી દો. કેટલો થાય છે સરવાળો? કરો જોઈએ સરવાળો કેટલો થશે. તો કે 172 વિદ્યાર્થીઓ. કેટલા થશે? 172 વિદ્યાર્થીઓ. આગળ, વોટર પાર્ક કરતા મ્યુઝિયમમાં જવાનું પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ઓછી છે? હવે વોટર પાર્કમાં કેટલા બાળકો જવા માંગે છે? તો કે 47 બાળકો. અને મ્યુઝિયમમાં કેટલા બાળકો જવા માંગે છે? તો કે 19. તો 47 માઇનસ 19 તો કેટલા આવશે? 28 વિદ્યાર્થીઓ. તો કે એમની સંખ્યા કેટલી ઓછી છે? 28 વિદ્યાર્થી જેટલી એમની સંખ્યા ઓછી છે. મિત્રો, અહીંયા આપણું 14મું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. આપણો સેકન્ડ સેમેસ્ટર નો અભ્યાસક્રમ ચેપ્ટર 8 થી લઈને, એટલે કે ચેપ્ટર 8 થી લઈને ચેપ્ટર 14 સુધીનો અભ્યાસક્રમ આજે અહીંયા પૂરો થાય છે. મને આશા છે કે તમને દરેક જણને ચેપ્ટર 8 થી લઈને ચેપ્ટર 14 સુધી બધું જ સમજ પડી હશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારો અભ્યાસક્રમ પૂર્ણ કરું છું. આવજો.